अबोल पक्षियों ने आकरा उनाळामां पूरतुं पाणी मळी रहे तेवा उमदा हेतुथी ભાવનગરમાં માળનાથ ગ્રુપ દ્વારા માટીના કુંડાનું વિનામૂલ્યે કરાયું વિતરણ. મોટી સંખ્યામાં શહેરની જનતા લાભ લે અને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા જળવાય તેવા કરાયા પ્રયાસો. જામનગર શહેર ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા 1 મેથી શ્રીમદ ભાગવત સપ્તાહનું કરાયું આયોજન. અનેક સંતો મહંતો કથા દરમિયાન ખાસ ઉપસ્થિત રહી આપશે આશીર્વાદ. અને જામનગર આપણું હરમેશા છોટી કાશી છે, છોટી કાશી તરીકે ખૂબ જાણીતું છે. ત્યારે 12 વર્ષ પછી પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જામનગરમાં પધારી રહ્યા હોય ત્યારે આપણા માટે ગૌરવ સમાન પૂજ્ય રમેશભાઈ ઓઝા અને મોરારજી બાપુ હોય આપણું ગુજરાતનું ગૌરવ હોય અને ધાર્મિક રીતે પણ આપણા માટે આદર્શ વ્યક્તિ હોય તો એનો વધુમાં વધુ આપણે બધા લાભ લઈ એવી ખાસ વિનંતી. મોરબીના જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું શ્રી જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે કરાયું અનોખું આયોજન. કથામાં રાજ્યના મંત્રી બ્રિજેશ મિરજા, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ કથાનું કર્યું રસપાન. ભાવિકોએ બાળ વિદુષી રત્નેશ્વરી બહેનના મેળવ્યા આશીર્વાદ. જે કાર્યક્રમ હતો, ભૂમિપૂજન હતું, એ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેલો. ત્યાર પછી વાંકાનેર ખાતે એક સમર્પણ આશ્રમ છે, એમાં પણ ધાર્મિક અવસરે ઉપસ્થિત રહેલો. પ્રાતસ્મરણ શ્રી જલારામ બાપાના પ્રાંગણમાં યોજાયેલ આ મહિલા મંડળ દ્વારા યોજાયેલ આ કથામાં ને સૌના દર્શન કર્યા. મોરબી ખાતે મચ્છુ નદીના તટ ઉપર અક્ષર પુરુષોત્તમ સંસ્થાના બાપ્સ દ્વારા સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે અંતર્ગત કોઠારી સ્વામી ભક્તિહરિ સ્વામીના હસ્તે આજે નૂતન મંદિરના પ્રથમ શિલાસ્તંભારોપણ વિધિ શાસ્ત્રોક્ત પૂજન અર્ચન અને આરતી સાથે યોજાઈ. આ પ્રસંગે સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. આ અવસરે વિવિધ મંદિરમાંથી સંતો, હરિભક્તો, સાંસદ મોહન કુંડારિયા અને મંત્રી બ્રિજેશ મિરજા સહિત ઉદ્યોગકારો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં રહ્યા હાજર. દાહોદ શહેર ખાતે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 545મો પ્રાગટ્ય મહાઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. મહિલાઓ માથે કળશ અને પુરુષો કેસરી ખેસ પહેરી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા. મહાપ્રસાદનું પણ કરાયું આયોજન. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે રહેતા શ્રમજીવી પરિવારના ગુમ થયેલા 4 બાળકો પોલીસે ગણતરીના કલાકોમાં શોધ્યા. અલગ અલગ ટીમ બનાવી 4 બાળકોને સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર પાસેથી શોધી કાઢી પરિવાર સાથે કરાવ્યો મિલાપ. પરિવારજનોમાં ખુશી. એમના પરિવાર દ્વારા મળતા માહિતી અનુસાર સુરત મોકલવામાં આવેલ એમનો પરિવાર જ્યાં આગળ પણ મૂર્તિ કે અલગ ધંધા અર્થે જતા હોય તે દિશામાં સુરત ગયે અને 27 તારીખના રોજ હનુમાનજીના મંદિર પાસે કડોદરા ખાતે આ બાળકો ફોટા આધારે આઈડેન્ટિફાઈ કરી એમના પરિવાર સાથે વેરીફાઈ કરી આ 4 બાળકો સુરત ખાતેથી અંકલેશ્વર શહેર પોલીસ ટીમને મળી આવેલા, જેમને તેમના પરિવારને સોંપી અને ગણતરીના કલાકોમાં અંકલેશ્વર શહેર પોલીસ ટીમ દ્વારા આ બાળકોને શોધી કાઢવામાં આવેલ છે.